વિદ્યાર્થી મિત્રો સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી સ્કૂલ તરફથી હું દેસાઈ રચના આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાર્ટ પહેલો રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો એની અંદર આપણે પાર્ટ ટુ વિશે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો અગાઉના પાર્ટ વનમાં આપણે હર્ષવર્ધન પુલકેશી બીચો હર્ષવર્ધન પછીનો સમયગાળો ભારતની રાજપૂતો અને રાજપૂતાણા રાજપૂતાણીઓ વિશે આપણે સમજ્યા હવે આપણે આ પ્રકરણમાં સાતમી સદીના અંતમાં સમ્રાટ હર્ષના સામ્રાજ્યની રાજનૈતિક શક્તિની એકતા તૂટી અને એકતા તૂટવાથી શું થયું તો સામાનશાહી શક્તિનો ઉદય થયો તો ત્યાર પછી ભારત વર્ષ અનેક નાના મોટા ટુકડામાં વેચાઈ ગયો તો અહીંયા ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યો વિશે આપણે અભ્યાસ કરીશું તો ઉત્તર સૌપ્રથમ જોઈશું આપણે ઉત્તર ભારતના રાજ્યો આપણા રાજ્યો તો ઓગણત્રીસ રાજ્યો તમે ધોરણની અંદર શીખી ગયા છો તો આગળ જોઈએ ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય બુંદેલખંડ એટલે કે જેજા ભુક્તિના ચંદેલો માળવાનું ભરમાર રાજ્ય અણહિલવાડનું ચોલુક્ય એટલે કે સોલંકી રાજ્ય ડહલનું ચેદીરાજ રાજ્ય શાકંભરીનો ચૌહાણ રાજ્ય દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા અહીંયા જે આપવામાં આવ્યા છે એ રાજ્યના નામ અને વંશોની માહિતી આ પાઠવીમાં આપણે શીખવાના છે તો સૌ પ્રથમ ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો તેમણે કનો સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી કનોજને તો બનાવી હતી પરંતુ સાથે એને કાશીને પણ એને બીજી રાજધાની બનાવી હતી તો એની અંદર કયા શાસકો થઈ ગયા હતા તો આ વંશમાં મદનચંદ્ર ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો તેણે ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું તે વખતે આક્રમણ કરવામાં આવતું હતું ગઝનીએ આક્રમણ કર્યું હતું એ કોણે અટકાવ્યું હતું તો ચંદ્રએ અટકાવ્યું હતું તેમજ અનેક વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો ભારતના અન્ય શાસકોમાં બુદેલખંડના એટલે બુદેલખંડને જેજાક ભુક્તિના નામથી પણ ઓળખાય છે એટલે કે એનો ચંદેલોનો સમાવેશ થાય છે બુદેલખંડ પ્રદેશોનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજાક ભુક્તિના નામથી પણ ઓળખાયું હતું તો એની અંદર પણ મિત્રો કયા શાસકો થઈ ગયા હતા તો આ રાજ્યમાં યશોવર્મા કીર્તિવર્મા પરમહિવદેવ એટલે કે પરમાર વંશ જેવા શાસ મહાન શાસકો થઈ ગયા હતા ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્ત્વ છે તો એની અંદર ખજુરાહો કાલીંજર અને મોહોબા ચંદેલાના મુખ્ય નગરો હતા ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું ભવ્ય મંદિરો એટલે કે મંદિરો એવા સ્થાપત્યો સારા એવા પથ્થરોમાંથી મૂર્તિઓ બનાવવામાં આવી હતી એટલે કે એને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું ચંદેલાઓએ બુદ્ધેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું એટલે કે મકાનો અને જળાશયોને સારી રીતે શણગારવામાં આવ્યા હતા ત્યાર પછી આપણે જોઈએ અહીં એક રાજા ભોજનું ચિત્ર છે આ એક મહાન રાજા હતો તે તમે જોઈ શકો છો હવે આપણે જોઈશું માળવાનો માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે હવે આપણે એ માળવાનો પ્રદેશ એ નકશા દ્વારા આપણે જોઈશું કે માળવા આ ભારતનો રેખાંકિત નકશો છે એમાં આ આ માળવા તમે જોઈ શકો છો તો માળવાના મુખ્ય શહેરો ઉજ્જૈન અને ધારાનગરી હતા એ તમે નકશાની અંદર જોઈ શક્યા છો ધારાનગરી એટલે કે વર્તમાન મધ્યપ્રદેશ રાજ્યનો ધાર જિલ્લો હોય એને ધારાનગરી હતા જ્યાં પરમાર વંશોનું શાસન ચાલતું હતું ફરીથી એકવાર માળવાના મુખ્ય શહેરો ઉજ્જૈન ધારાનગરી હતા એ તમે ચિત્રમાં જોઈ શકો છો ધારાનગરી એટલે વર્તમાન મધ્યપ્રદેશ રાજ્યનો ધાર જિલ્લો જ્યાં પરમાર વંશનું શાસન ચાલતું હતું હવે આગળ જોઈએ ઈસવીસન આઠસો ઈસવીસન આઠસો વીસમાં કૃષ્ણ રાજે પરમાર વંશની સ્થાપના કરી હતી ઈસવીસન આઠસો વીસમાં કૃષ્ણ રાજે પરમાર વંશની સ્થાપના કરી હતી એટલે કે અત્યારે જોઈએ તો કઈ સાલ ચાલે છે વીસ તો ઈસવીસનની શરૂઆત ક્યારથી થઈ જ્યારે ઈસુ ખ્રિસ્તીનો જન્મ થયો હતો ત્યારથી ઈસવીસનની શરૂઆત થઈ હતી હવે પરમાર વંશના ચિત્રની અંદર જોઈએ તો પરમાર વંશના શાસકોમાં જોઈએ તો કયા મહાન શાસકો એવા થઈ ગયા હતા તો પહેલાં ચિત્રમાં અંદર જુઓ રાજા બોજ દેખાઈ રહ્યો છે હવે અહીંયા જુદા જુદા વંશોના શાસકો આપ્યા છે કે રાજા બોજ એ પરમાર વંશનો પ્રસિદ્ધ રાજા હતો અને તે વિદ્યાપ્રેમી પણ હતો પરમાર વંશના શાસકોમાં બીજા શિયક મૂજ ભોજ જેવા મહાન શાસકો થયા હતા ચલો તો મિત્રો કયા પરમાર વંશના મહાન શાસકો થયા હતા તો શિયક મુજ ભોજ જેવા મહાન શાસકો થયા હતા ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો જે તમે ચિત્રમાં આગળ જોયું જ છે રાજા ભોજનું ચિત્ર તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકે થતી હતી રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી શાળા એટલે કે સંસ્કૃત સાહિત્યના અભ્યાસ માટે પણ તેણે વિદ્યાપીઠ બનાવી હતી ફરતી ટેકરીઓની વચમાં સુંદર નગર ભોજપુર એટલે કે વર્તમાનમાં ભોપાલ નામે ઓળખાય છે એ નામનું નગર વસાવ્યું હતું આજુબાજુ ટેકરીઓ હતી અને વચ્ચે શું હતું ભોજપુર નગર હતું ચૌહાણ કે ચહમાન વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા ત્યાર પછી જોઈએ તો અહીંયા એક સાકંભરીનું ચિત્ર આપ્યું છે તો બારમી સદીમાં સાકંભરી એ અજયરાજ આવ્યા બાદ મેરુ નામની એણે નગરની રચના કરી હતી તે જે સમય જતા અજમેર તરીકે ઓળખાઈ તો અહીંયા એ શાકમભરીનું ચિત્ર તમે જોઈ શકો છો અને એની અંદર ચૌહાણ વંશનો સ્થાપક જે હતો એ વાસુદેવ હતો અને એ જે સ્થાપના કરી અને એ સમય જતાં કયા નામે ઓળખાય છે તો અજમેર નામે ઓળખાય છે હવે એમાંની એક શાખા આઠમી સદીમાં સંભાર સરોવર નજીક શાકંભરી જે ક્યાં આવેલું છે તો અજમેરની ઉત્તરે આવેલ સંભાર નામના સ્થળે રાજ્ય કરતી હતી તો શાકંભરીના ચહમાન એટલે ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો બારમી સદીના આરંભમાં અજયરાજ સાકંભરીની ગાદી ઉપર બેઠો હતો એટલે કે પ્રાચીન એટલે કે જૂનું અને અર્વાચીન એટલે કે નવું તો તેણે મેરુ નામના નગરની સ્થાપના કરી અને એ પાછળથી અજમેર નામે ઓળખાયું હતું હવે વાત કરીએ કે ગુજરાતના જે સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અણોરાજ સાથે થયેલા તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો વાત કરી છે સોલંકી રાજાની સોલંકી રાજાની અંદર સિદ્ધરાજ જયસિંહની એ રાજકુમીના લગ્ન કોની સાથે થયેલા તો ચૌહાણ વંશના અણોરાજ સાથે થયેલા હતા હવે તેનો જે પુત્ર હતો એનો પુત્ર કોણ તો સોમેશ્વર તે ચૌહાણ ગાદીએ આવ્યો તેના પછી તેનો પુ પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો તો આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે